विद्यार्थी मित्रों केम छो आनंद में आपणे आजे एक नवो चेप्टर लईए छीए त्रिकोणमितिना उपयोगो नवमू चेप्टर। आ चेप्टर खूब ज अगत्यनो छे, साइंस में तो छे पण उपरांत आपणे आ धोरणमां पण अगत्यता छे। घणा मित्रोंने एवुं लागतुं हशे के अमारे क्यां साइंस राखवुं छे, तो दीकराओ तमारे त्यां भूल छे। साइंसनो जमानो हतो, साइंसनो जमानो छे अने साइंसनो जमानो रहेवानो छे, कारण नवी नवी टेक्नोलॉजी आनी शोध तो जरूरी छे ज। तो तमे साइंस राखशो ત્યારે આ સાયન્સની અંદર જરૂરી સ્વાધ્યાય છે, એટલું યાદ રાખજો। એક ત્રિકોણમિતિનો પરિચય જે આગળ મેં તમને શીખવાડેલું છે એ છે, આ પણ એવી જ રીતે ઉપયોગી છે। હવે આના ઉપયોગો ક્યાં થાય છે, શા માટે આ જરૂરી છે, એની થોડીક વાત કરી લઈએ આપણે, પછી સ્વાધ્યાય ઉપર જશું। તમને ખબર જ હશે અથવા તમે જોયું પણ હશે કે નદી જાતી હોય એની પર પુલ બાંધવામાં આવે છે। હવે નદીની પહોળાઈ મોટી હોય, મોટી નદી હોય તો સ્વાભાવિક છે પહોળાઈ મોટી હોય। આપણે એક કિનારે ઊભા છીએ, બીજા કિનારે કોઈ વસ્તુ છે, ધારી લો કે એક ઝાડ છે, એક કિનારે આપણે ઊભા છીએ, બીજા કિનારે ઝાડ છે, તો આપણે ઊભા ઊભા બીજા કિનારાના ઝાડની ઊંચાઈ માપવી છે। આ કેવી રીતના શક્ય છે? પુલ ઉપર ઊભા છીએ, નીચે ખીણ છે, ખીણની ઊંડાઈ માપવી છે, તો આ વસ્તુ ત્યાં પણ જરૂરી છે। આ ફક્ત એ ગ્રુપ કે બી ગ્રુપ માટે જ નથી, સાયન્સ માટે જરૂરી છે। તમે ઘણી વખત એવી રમત કરી હશે, મેદાનની અંદર બેઠા હો અને કોઈ મિત્ર સાયકલ લઈને જતો હોય છે અને તમે એને પથ્થર ઉપાડીને મારો છો। આ પથ્થર મારો છો ત્યારે બરોબર માર્ક કરજો, નિરીક્ષણ કરજો કે તમારો મિત્ર જ્યાં પહોંચ્યો ત્યાં પથ્થર નથી મારતા, પણ એની આગળની દિશામાં તમે પથ્થરનો ઘા કરો છો। તો મિત્રો આ એ જ વસ્તુ છે। જો તમને હું બતાવું છું બોર્ડ ઉપર આકૃતિ દોરી અને તમને સમજાવું છું, ધારો કે તમે અહીંયા છો, આ આકૃતિ હું દોરું છું, બરોબર ધ્યાન આપજો। અહીંયા તમારો મિત્ર છે, આ સી બિંદુએ તમારો મિત્ર છે, તમે એ બિંદુ ઉપર ઊભા છો, તમે એ બિંદુ ઉપર ઊભા છો, સી બિંદુ ઉપર મિત્ર સાયકલ લઈને ઊભો છે, એની સ્પીડ એની ઝડપ કેટલી છે એ આપણે થોડી વાર પૂરતું છોડી દઈ, અને એ મિત્ર અહીંથી આ દિશા તરફ આગળ વધે છે, તમારે એને પથ્થર મારવો છે, તો તમે સીધો ઘા નથી કરતા, પણ એની ઝડપ જોઈને, એની ઝડપનો અનુમાન કરીને તમે પથ્થર મારો છો અથવા પથ્થર છોડો છો, તો તમે પથ્થરનો સીધો ઘા અહીંયા નથી કરતા, પરંતુ આગળની દિશામાં તમે ઘા કરો છો, જેથી તમારો મિત્ર અને પથ્થર બંને એકી સાથે ભેગા થાય એવો તમારો લક્ષ્યાંક, તમારો પ્રયત્ન હોય છે। તો મિત્રો ચાલો આપણે આજ વિશે આગળ વધીએ, જોઈએ। આજે આપણે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરશું, ટેક્સ્ટબુકમાંથી હું તમને
લઉં છું આ, કારણ કે આની રકમ ખૂબ જ મોટી હોય છે મિત્રો, એટલા માટે આપણે ટેક્સ્ટ બુક રાખશું બોર્ડ ઉપરની. સ્વાધ્યાય 9.1 અને પેજ નંબર 177 પેજ નંબર 177 બુક લઈ લો, હું રકમ વાંચું છું, તમે એમ જુઓ. ટેક્સ્ટ બુકની અંદર 9.1 સ્વાધ્યાય પેજ નંબર 177 રકમ વાંચું છું, રકમની ટૂંકી માહિતી બોર્ડ ઉપર લઈશ અને પછી આપણે દાખલો ગણશું. તો તૈયાર થઈ ગયા? ઓકે, ચાલો રકમ વાંચું છું. પહેલો દાખલો, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોંચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. થાંભલાની ઊંચાઈ મિત્રો આપણે શોધવાની છે, બીજું કંઈ નથી એમાં. કાટકોણ ત્રિકોણ જુઓ, બાજુમાં આકૃતિ પણ આપેલી છે, ત્રિકોણ ABC. તો આ જ રીતે હું પણ આકૃતિ દોરું છું. સર્કસનો તંબુ છે, સર્કસના તંબુની અંદર વચ્ચે એક થાંભલો ખોડેલો હોય છે જે ટોંચ સુધી હોય છે. આ થાંભલાની સાથે એક તાર બાંધેલો હોય છે. આ કેવી રીતના? તમે તમારી શેરીમાં પણ જોયું હશે કે ઇલેક્ટ્રિકનો થાંભલો હોય છે, એની બાજુમાં તાર બાંધેલો છે, ખેંચીને તાર બાંધેલો હોય છે. બસ આ જ આકૃતિ જો આકૃતિ લઉં છું. જુઓ મિત્રો, કાટકોણ ત્રિકોણ. હવે આ ત્રિકોણની અંદર આપણે જે રકમમાં આપેલું છે એ મુજબ માહિતી લઈ લઈએ આપણે. અહીંયા પહેલાં તો AC લંબાઈ છે 20 મીટર છે, 20 મીટર. આ ખૂણો સી બિંદુ પાસે 30 અંશનો ખૂણો બને છે. તો આપણને થાંભલાની ઊંચાઈ એટલે કે AB શોધવાનું કીધું છે. તો આવો મિત્રો આપણે દાખલો ગણીએ. હવે જુઓ દાખલાની અંદર આકૃતિ મુજબ માહિતી આપવી. આપણે સૌ પ્રથમ આકૃતિ દોરી છે કે સર્કસનો એક તંબુ છે, એમાં એક થાંભલો છે, એટલે કે AB આપણે થાંભલો લીધો છે. તો અહીંયા લખું છું AB. AB બરાબર થાંભલો. થાંભલાની ઊંચાઈ નથી આપી, થાંભલાની ઊંચાઈ મિત્રો આપણે શોધવાની છે. તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન રાખશું. હવે BC થાંભલાથી જમીન સાથે જે તાર બાંધેલો છે એ તાર લઈ, યાને કે BC અંતર. થાંભલાથી તારનું અંતર કેટલું છે એ અંતર આપણને આપેલું નથી અને આપણે શોધવાનું પણ નથી. AC શું છે? તાર છે. તારની લંબાઈ આપણને આપેલી છે 20 મીટર. તો ત્રિકોણ એક જ છે, ત્રિકોણ ABC. તો તમે લખો ત્રિકોણ ABC માટે, અથવા ન પણ લખો તો પણ ચાલશે. હવે આપણે આગળનું સ્વાધ્યાય જોયું હતું એ મુજબ આમાં પણ લઈએ. જુઓ મિત્રો આની અંદર બે જ સૂત્ર આવશે, સાઇન થીટા
अथवा कोस थीटा टेन थीटा साइन थीटा एनु सूत्र साइन थीटा सामेनी बाजू छेदमा कर्ण अने टेन थीटा सामेनी बाजू छेदमा पासेनी बाजू आ बे सूत्रनो उपयोग करवो बेमांथी एक सूत्र आवशे क्यू सूत्र खबर नथी पण बहु सहेलू छे जुओ पहला तो सूत्र तमारे याद राखवू पड़शे बीजू आकृति में कई वस्तु आपी छे अने कई वस्तु शोधवानी छे जुवामां कर्ण आप्यो छे एसी आप्यो छे एबी सामेनी बाजू शोधवानी एटले के सामेनी बाजू अने कर्ण आपेलू होय ए वस्तु लेवानी तो सामेनी बाजू बेमां छे कर्ण सेमां छे साइन में तो मित्रों आपणे साइन नुं सूत्र लईए अने पछी आगळ वधशुं तो आपणे सूत्र लईए अने આગળ વધશું તો એની અંદર જુઓ તમે એ આકૃતિ મુજબ લઈએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ હવે સાઇન થીટા થીટા કેટલા છે જુઓ તમે એમાં થીટા એટલે કે ખૂણો ખૂણાનું માપ કેટલું આપેલું છે એ જુઓ તમે ખૂણાનું માપ આપ્યું છે 30 અંશ તો અહીંયા લખું છું સાઇન 30 અંશ બરાબર એબી એબીનું માપ આપેલું નથી છેદમાં એસી એસીનું માપ આપણે લીધું છે 20 મીટર મિત્રો હવે આગળ વધીએ સાઇન 30ની કિંમત કોષ્ટક જોઈએ આગળના સ્વાધ્યાયમાં હા સાઇન 30ની કિંમત થાય છે 1/2 સાઇન 30ની કિંમત 1/2 બરાબર એ બી છેદમાં 20 હવે મિત્રો જુઓ 20 ભાગાકાર છે એને પહેલી બાજુ લઈ આવો ગુણાકાર યાને કે છેદમાં છે તો અંશમાં આવશે અહીંયા ફરીથી લખી નાખું છું 1/2 બરાબર એ બી છેદમાં 20 20ને આ બાજુ લઈ આવું છું 20/2 બરાબર એ બી તો જુઓ મિત્રો છેદ ઉડશે એ બી બરાબર 10 શું આવ્યું એ બી શું છે થાંભલો તેથી થાંભલાની ઊંચાઈ દસ મીટર હશે હોય અથવા છે આ જવાબ આવી ગયો જુઓ આમાં કોઈ વસ્તુ અઘરી નથી સહેલી જ છે તમે વિચારશો તો સહેલું છે અઘરું નથી તો મિત્રો આનો જવાબ આવ્યો 10 મીટર એક ખાસ યાદ રાખજો એક વસ્તુ ખાસ યાદ રાખજો જો બેમાંથી આ તો 90 અંશનો ખૂણો હોય જ પણ બાકીના બે ખૂણામાંથી એ અને સીની વાત કરું છું જો આ બંને ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો 30 અંશનો હોય આ 30 અંશનો છે તો કર્ણ કરતાં આ માપ અડધું હોય આ માપ હંમેશને માટે અડધું હોય યાને કે સી ખૂણો છે એની સામેની બાજુનું માપ 20 મીટર છે તો 10 થઈ જાય 30 હોય તો 15 થઈ જાય 40 હોય તો 20 થઈ જાય આ કિંમત મૂકીને દાખલો ગણજો તમે 20 સિવાય બાકી કોઈ પણ કિંમત લેજો મિત્રો તમને 100% એનો જવાબ મળશે બીજું માની લો કે હવે આ ખૂણો 30 અંશનો છે તો એની સામેની બાજુ આ એસી આ બીસી આવશે બીસી પણ એવી જ રીતે કર્ણ કરતાં અડધું માપ ધરાવે
કર્ણનું જે માપ હોય એનાથી અડધું માપ, યાને કે આનાથી ડબલ માપ કર્ણ હોય, પાસેની બાજુ કરતાં વધારે માપ એટલે કે ડબલ માપ, બે ગણું માપ કર્ણ એસીનું હોય જ. તો મિત્રો, હવે આપણે બીજો દાખલો લેશું, આગળ વધશું. એમાં દાખલા નંબર આપણે જે લીધા છે એ બે નંબરનો દાખલો લઈએ અને આગળ વધશું. એમાં પણ આકૃતિ મોટે ભાગે આ સ્વાધ્યાયની અંદર ત્રિકોણની જ આવે છે. મોટે ભાગે ક્યાંય ચોરસ લંબચોરસ નહીં થાય, વર્તુળ તો આવશે જ નહીં. તો આ આકૃતિને હું એમને એમ રાખું છું જેથી આપણો સમય છે એ બગડે નહીં, બરબાદ ન થાય. ફરીથી આપણે ટેક્સ્ટ બુક લઈએ અને દાખલા નંબર બે એની માહિતી જોઈએ. દાખલા નંબર બે જુઓ મિત્રો, દાખલા નંબર બેની માહિતી હું લઉં છું કે વાવાઝોડાને કારણે, ભયંકર વાવાઝોડું આવ્યું હોય, હમણાં વરસાદ આવેલો હતો, તો આ વરસાદની અંદર ઘણા ઝાડ છે એ પડી ગયા હોય. એમાંની એક વાત કરે છે કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ, ઝાડની ટોચ છે એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે એ રીતે જમીનને સ્પર્શે છે. ઝાડ જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડ વચ્ચેના ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધવી, ઝાડની ઊંચાઈ શોધવાની છે. ફરીથી આકૃતિ હું લઉં છું, એમાં જુઓ થોડોક ફેરફાર કરશું આપણે આકૃતિની અંદર. અહીંયા હું ડી બિંદુ લઉં છું, બીડી યાદ રાખો, બીડી છે એ ઝાડ છે, બીડી ઝાડ, આ ઝાડ છે. હવે રકમની અંદર આપણને ઝાડની ઊંચાઈ નથી આપી, આ ઝાડ છે એ પવનને કારણે, ભયંકર પવન હતો એટલે ઝાડ છે એ ઉપરથી બે ભાગ થતા નથી, પણ એને છાલને કારણે એ ચોટેલું રહે છે અને આ એનો જે ટોંચનો ભાગ છે એ આમ બેવડો વળી જાય છે અને અહીંયા આવતો રહે છે. આ ટોંચનો ભાગ, યાને હું અહીંયા કહી શકું એને કે ડી ડેશ, ડી ડેશ નામ આપીએ આપણે. હવે એ બિંદુએથી એ વળી જાય છે, આપણને આ વચ્ચેનું અંતર ઝાડ અને અહીંયા જે ટોંચ છે એ બે વચ્ચેનું અંતર આપેલું છે, એ અંતર છે 8 મીટર, 8 મીટરનું છે આ બંને વચ્ચેનું અંતર, 8 મીટર છે. અહીંયા ખૂણો છે એ 30 અંશનો ખૂણો થાય છે. જુઓ આકૃતિ બરોબર જોઈએ. હવે એ મુજબ હું અહીંયા લઉં છું તો આખું ઝાડ આપણે નથી લેવાનું, આપણે એ બી લેવાનું છે. એ બી, એ બી એટલે કે આ ભાગ, તૂટેલો ભાગ, તૂટેલો ભાગ, એની લંબાઈ આપણને એ બી છે એટલે કે આપેલી નથી, શોધવાને. બી ડી, બી ડેશ ડી અંતર છે જ્યાં ટોંચથી, ટોંચ જમીન સાથે જમીનને સ્પર્શે છે ત્યાંથી જમીનનું જે થડ છે એ બે વચ્ચેનું અંતર આપણને આપેલું છે, અંતર છે 8 મીટર. જુઓ રકમની અંદર આપણને સ્પષ્ટ કીધું છે એમાં કે ઝાડની ઊંચાઈ શોધો, ઝાડની ઊંચાઈ કેટલી છે આપણે આ વસ્તુ શોધવાની છે. મેં તમને પહેલાં દાખલામાં કીધું હતું એવી જ રીતે આની અંદર પણ એવું જ બની શકે કે 30 અંશનો ખૂણો છે, તેની સામેની બાજુ કર્ણથી અડધું માપ થવાનું,
ચોક્કસ મિત્રો કર્ણથી અડધું માપ ધરાવે એ મના નહીં, પણ કર્ણનું માપ તો આપેલું નથી. આ બાજુનું માપ આપેલું છે પાસેનું, સામેની બાજુનું શોધવાનું છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ સેમાં આવે, કયા સૂત્રમાં આવશે? મેં તમને બે જ સૂત્ર આપ્યા એમાંથી. હા બરાબર છે, એ આવશે ટેનની અંદર. તો હવે આપણે અહીંયા ટેનનું સૂત્ર લખશું, અને લખશું કે ટેન થીટા બરાબર ટેન થીટા બરાબર ટેનનું સૂત્ર સામેની બાજુ એ બી છેદમાં પાસેની બાજુ બી ડેશ ડી. હવે મિત્રો આ મુજબ આપણે આની કિંમત લખી નાખીએ તો ટેન ત્રીસ, ટેન ત્રીસ અંશ બરાબર એ બી નથી આપ્યા, આનું માપ છે 8 મીટર. હવે વિચારો તમે કે ટેન ત્રીસનું માપ કેટલું? મેં તમને કોષ્ટકમાં કીધું હતું ટેન ત્રીસનું માપ જુઓ એમાં, અને આપણે અહીંયા લખીએ તો ટેન ત્રીસનું માપ છે 1/3 બરાબર એ બી નથી આપ્યા છેદમાં 8. આગળના દાખલાની જેમ જ આ 33 એ 8 છે એને આપણે આ બાજુ લઈ આવશું, એટલે કે એ બી બરાબર, જુઓ મિત્રો એ બી 8ને આપણે આ બાજુ લઈ આવશું તો એ બી બરાબર 8/3. હવે વર્ગમૂળ 3 છે એ આવી ગયા છે. હવે આગળ વધશું આપણે ઓ એ, તો વર્ગમૂળ 3ની જો કિંમત લેવામાં આવે તો આપણને આ ઊંચાઈ મળશે, એટલે કે ઝાડની ઊંચાઈ છે એ આપણે આખા ઝાડની ઊંચાઈ લેવાની છે. આની જ ફક્ત આપણને એ બી આખા ઝાડની કિંમત કીધી છે, તૂટેલા ભાગની જ નથી કીધી, આખું ઝાડ બી ડીની ઊંચાઈ કીધી છે. તો આ જે લંબાઈ આવી એ 8/√3. હવે આ જેટલો ભાગ છે એટલો જ આ છે, એ ડી જેટલો ભાગ એટલો જ એ ડી ડેશ છે, બે સરખો ભાગ છે, કારણ કે ત્યાંથી તૂટીને જમીન ઉપર સ્પર્શ કરે છે. તો હવે આપણે જુઓ આ લઈએ, આ મળી ગયું છે આપણને, અથવા પાયથાગોરસના સૂત્ર મુજબ લઈ શકો, પણ એના કરતાં આપણે સાઇન અને ટેનના સૂત્ર મુજબ જો લેશું ને તો ખૂબ જ સહેલું પડશે મિત્રો. તો હવે જુઓ અહીંયા હું લઉં છું, ધ્યાન રાખજો, આ આ બંને લઈ તો આ છે સાઇનની અંદર આવશે, સાઇન થીટા બરાબર એ બી છેદમાં એ ડી ડેશ. હવે સાઇન ત્રીસ, સાઇન ત્રીસનું માપ કેટલું છે એ જુઓ, એ બીનું માપ 8/√3 બરાબર છે. હવે મિત્રો તમે સાઇન ત્રીસની કિંમત જુઓ, 1/2 બરાબર 8/√3, અને એડી નથી આપેલો, એ બી એ બીનું માપ 8/√3 છેદમાં એ ડી ડેશ, એ ડી ડેશ આપેલ નથી. સાઇનની કિંમત ફેરવી નાખો, 1/2 8/√3 એનો છેદમાં એ ડી ડેશ, યાને કે 8/√3 AD. હવે આને ફેરવી નાખો અહીંયા ભાગાકારમાં, આ બાજુ લઈ આવશું ગુણાકારમાં. તો મિત્રો આને આ બાજુ લઈ આવશું
એ ડી ડેશ બરાબર, અને બેને આ બાજુ લઈ આવો, 8 × 2 √3. તો એ ડી ડેશ બરાબર 16 √3. આની લંબાઈ આવી 16 √3. હવે આ ભાગને જો આપણે ઊંચો કરી નાખીએ તો આખો ભાગ થઈ જાય, યાને કે બીડી ક્યારે થાય, આખી લંબાઈ બીડી, તો એબી પ્લસ એડી, આપણે એડી મળશે અથવા એ ડી ડેશ, બધું એક જ થયું. બીડી ઝાડની મૂળ લંબાઈ શોધવાની છે, એબીની લંબાઈ 8 √3 પ્લસ એ ડી ડેશની લંબાઈ 16 √3. હવે મિત્રો જુઓ, આ બંને સંખ્યાઓનો છેદ સમછેદી છે, તો સમછેદીનો એમને એમ લખશું, ઉપર જે ભાગ છે એનો આપણે સરવાળો કરશું. આઠ પ્લસ 16 યાને કે 24 આવ્યા. છેદ ઉડાડવાના છે, પણ કઈ રીતે? મેં તમને આગળની એક સ્વાધ્યાય કીધું હતું, 9મા ધોરણમાં સંખ્યા પદ્ધતિ આવી ગઈ છે, એમાં છેદ ક્યારે અસમય હોય નહીં. હોય તો શું કરવું? તો કર્ણીના નિયમ મુજબ છેદમાં વર્ગમૂળ 3 છે, આ વર્ગમૂળ 3થી બંને સંખ્યાનો ગુણાકાર કરશો આપણે, યાને કે બીડી બરાબર યુક્લિડના નિયમ મુજબ, યુક્લિડે પણ એ જ કીધું છે, સરખી સંખ્યાના સરખી સંખ્યાથી ગુણાકાર કરો, જવાબ સરખો આવશે, બસ એ જ નિયમ. 24 √3 એને આપણે વર્ગમૂળ 3થી ગુણાકાર કરો. તો જો ઉપરની સંખ્યા 24 √3 √3, હવે 3 × 24 ભાગ આવશે, 3 × 8 = 24 બરોબર છે, તો 8 √3. આ ઝાડની મૂળ ઊંચાઈ, ઝાડની મૂળ ઊંચાઈ આપણને મળી ગઈ. તો મિત્રો, કોઈ પણ દાખલો હોય એ જો તમે સાઇન અને કોષની રીતે શોધશો તો તમને 100% એનો જવાબ મળશે. મિત્રો, આગળ હું નેક્સ્ટ ટાઈમ બીજો વિડીયો આપીશ, જેની અંદર તમને એ બે વસ્તુઓ વચ્ચેનું અંતર મળશે, કે જેથી કરીને બે વસ્તુની ઊંચાઈ પણ શોધવાની આવશે એવું પણ મળશે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.